કોંગ્રેસના પાગિયા તરીકે સમાજને ગેરમાર્ગે દોરવા નીકળેલા કેટલાક લોકો 2017માં અંધાનુધિ ફેલાવવાના પ્રયાસો કર્યા, અરાજકતા ફેલાવવાના પ્રયાસ કર્યા, તોફાનો કરાવવાના પ્રયાસ કર્યા. અનેક લોકો નિર્દોષ લોકોના એ તોફાનોમાં જાન ગયા. હિડન એજન્ડા રાજનીતિ હતી. અમે તે દિવસે પણ કહેતા હતા, આજે પણ કહું છું, પેટમાં પાપ હતું તમારો. હિડન એજન્ડા એ સમાજના નામે રાજનીતિ કરવાનો હતો. અને એવી કોંગ્રેસ કે બધા સમાજને જેમણે શોષણ કર્યું છે, ગામડું થરથર ધ્રુતું હોય, લુખાવો બેકઓફ હોય, એ સ્થિતિ કોંગ્રેસની હતી. અને એ તમામ સમાજે પાટીદાર સહિત ભોગવી ચૂક્યું છે. માંડ કરીને ભાજપની સરકારમાં બહાર ગુજરાત નીકળ્યું છે ત્યારે થરથર ધમતું ગામડું એ ફરી વખત ન થાય. કોંગ્રેસના પડખામાં રહીને રાજનીતિ કરનાર લોકોને કહું છું, શહીદ ભગતસિંહના ફોટા રાખીને સરદાર વલ્લભભાઈ પટેલની છાતીની વાત કરવાના લોકોને કહું છું, તમે પલાયનવાદી વૃત્તિ ધરાવી છે. તમે કોંગ્રેસના નેતાઓને કહ્યું છે કે જામનગરમાં નામ બીજું ગોતી લેજો. મારી પાસે જે પ્રકારે આધારભૂત માહિતી છે એમના આધાર ઉપર કહું છું, એવા સમાચારો મળ્યા છે, એટલે આપના માધ્યમ દ્વારા મને જણાવવાનો મન થાય છે. ચૂંટણી પહેલાં જ ખસી જવું, આવી કાયરતા અને જેના ઉપર કોંગ્રેસ મદાર રાખે છે, હું કોંગ્રેસને કહું છું, તાકાત હોય એટલે લગાડી લેજો. તમારા ભાગ્યાને આખા રાજ્યમાં મોકલજો. ખૂબ મોટા નેતા તરીકે નીકળ્યા છો ત્યારે ભારતીય જનતા પાર્ટીને પ્રજાના આશીર્વાદ મળવાના છે. કાયર લોકોને ક્યારેય ભારતીય જનતા પાર્ટી પસંદ, લોકો કાયર લોકોને ક્યારેય અન્ય લોકો પસંદ કરતા નથી. ભારતીય જનતા પાર્ટી 56 સીટની છાતી ધરાવનાર નરેન્દ્ર મોદી એનું નેતૃત્વને પસંદ કરે છે.